ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના રાજમાં કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ પણ ભૂગર્ભ ગટર યોજના અધૂરી રહી છે ત્યારે સાત વર્ષ વીતવા છતાં ભૂગર્ભ ગટર યોજના અધૂરી રહેતા સમગ્ર શહેર નરકાગાર બન્યું છે પાલનપુર શહેરમાં ભૂગર્ભ ગટર યોજના રૂપિયા 136 કરોડના ખર્ચે સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી હતી. માર્ચ 2014માં જીઓડીસી ગાંધીનગર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ આજે 7 વર્ષ ઉપરાંતનો સમય વીતવા છતાં કામગીરી પૂર્ણ થઈ નથી. આ યોજનામાં રૂપિયા 100 કરોડ ઉપરાંતનું પેમેન્ટ થઈ ગયું હોવા છતાં યોજના અધૂરી રહેતા શહેરીજનો તેના લાભથી વંચિત રહ્યા છે. અગાઉ ભૂગર્ભ ગટરના ગંદા પાણીના નિકાલ માટે પાલનપુર નગરપાલિકા દ્વારા સદરપુર ખાતે ઓક્સિડેશન પોન્ડ બનાવાયો હતો. બાદમાં કોઈ અગમ્ય કારણોસર ભૂગર્ભ ગટરના ગંદા પાણીના નિકાલ માટે પાલિકા દ્વારા આકેશણ ગામમાં જગ્યાની માંગણી કરાઈ છે, જે જગ્યાનો કબજો હજુ સુધી મળ્યો નથી, જેને કારણે સમગ્ર યોજના કોરંબે ચડી છે. વર્ષ 2014થી પાલનપુરની અંદર ભૂગર્ભ ગટર યોજનાને નામથી એક યોજના ચાલી રહી છે. 136 કરોડ રૂપિયા આ યોજના માટે સરકારે ફાળવ્યા હતા, ગાંધીનગરથી ગુજરાત સરકારે ફાળવી દીધા. પછી આ કામ કરવાનું હતું પાલનપુરમાં. પાલનપુરમાં 2014થી આ કામ ચાલી રહ્યું છે. 2021 આવ્યું, હજી સુધી આ કામના કોઈ રણેધણે કોઈ અહીંયા કામ થયું હોય એવું દેખાતું જ નથી. આના ઢાળ આપી દીધા છે સદરપુર બાજુના, અને હવે ક્યાં છે? સદરપુર નિકાલ નથી, આકેશન નિકાલ છે. તો આકેશન નિકાલ કરવા માટે હવે આ ઢાળ તમે ફરી પાછા બદલવાના છો? પૂર્વમાંથી પશ્ચિમમાં લઈ જવા માટે તમારી જોડે કોઈ આઈડિયા છે? આખું પાલનપુર ખોદીને મૂકી દીધું, તમારા બાપનો માલ છે. જ્યારે ઈચ્છા હોય, જે ઈચ્છા હોય તમે ખોદી નાખો છો. એમ કહો ગાંધીનગરવાળા કરે છે, અમારું કોઈ એમાં રોલ નથી. પાલનપુર નગરપાલિકાને પૂછ્યા વગર કોઈ વ્યક્તિ એક પાણીનું કનેક્શન ના લઈ શકે. સાહેબ, તમે આખું પાલનપુર ખોદાઈ નાખ્યું છે અને હવે કહો છો અમારી કોઈ જવાબદારી નથી? આખા પાલનપુરને તમે શું આપ્યું? તૂટેલા રસ્તાઓ. માત્ર ને માત્ર નગરપાલિકાની અણઆવડતના લીધે આજે આખું પાલનપુર ધૂળ ખાઈ રહ્યું છે. રોજનું 200-300 ગ્રામ ધૂળ દરેક નાગરિક ખાઈ રહ્યો છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય એના માટે નરેન્દ્રભાઈ મોદી ડિજિટલ ઇન્ડિયા અને સ્વાસ્થ્ય માટે કેટલા આરોગ્ય સેતુ એપથી માંડીને કેટલી યોજનાઓ ચલાવી રહ્યા છે. અને આ લોકો રાત્રે ટ્રેક્ટરથી એટલી ધૂળ ઉડાડે કે એમને તમને કફ થઈ જાય અને કફ થયા પછી કોરોના થાય. આ લોકો નગરપાલિકાના અનાવડતના લીધે આખા પાલનપુરને વેચી મારશે, અને તમે ને હું ને આપણા છોકરાઓ અહીંયા ભીખ માંગતા છે. જો આની આ પરિસ્થિતિ રહી તો જાગો, અને આ ભૂગર્ભ લાઈન હોય, ચાહે કચરાનો સવાલ હોય, ચાહે કોઈ પણ હોય, એની માટે જાગૃત બનો અને લડો. જો નહીં લડો તો પાલનપુર તો વેચાવાનું છે જ. પાલનપુરમાં ભૂગર્ભ ગટર યોજના 7 વર્ષે પણ પૂરી થઈ નથી. શહેરના નવીન રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે, જેને કારણે રાહદારીઓ અને વાહન ચાલકો પણ ભારે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. અધિકારીઓ અને પદાધિકારીઓના ગેરવહીવટનો ભોગ પાલનપુરની પ્રજા બની છે. આ પાલનપુર નગરપાલિકા દ્વારા જે આ ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે, આ ભૂગર્ભ ગટરના કામમાં એ લોકોએ પહેલાં પણ 138 કરોડ ફાળવીને ખર્ચ્યા છે, એના પાછળથી 28 કરોડ ખર્ચ્યા. પણ ભૂગર્ભ ગટરનું કામ છેલ્લા 14 વર્ષથી ચાલે છે, પૂરું જ નથી થતું, અને ગામની બધી ગટરો ઉભરાયા જ કરે છે. અહીંયા આગળ ભૂગર્ભ ગટર આગળ અહેમદી સોસાયટી જોડે ઉભરાય જ છે, છતાં પણ આ ખોદીને આ કામ કરવાનો કોઈ મતલબ નથી. આ 10 મીટરનું કામ છેલ્લા 20 મીટર જેવું કામ થયું, છેલ્લા 11-12 દિવસથી કામ ચાલે. 12 દિવસમાં તમે 20 મીટરનું કામ કર્યું તો છેક તમારે આ 2 કિલોમીટર લાંબુ લઈ જવાનું છે, તો કેટલા દિવસ ચાલશે? આ બાજુ પુલનું કામ ચાલે છે કોજીથી આગળ, તો સિટીમાં જવા માટે એ રસ્તો બંધ હોવાથી લોકો આ રસ્તેથી જતા હતા, હવે આ રસ્તો બંધ કરી દીધો. સોસાયટીમાંથી એક વચ્ચેથી રસ્તો જતો હતો, એ સોસાયટીવાળાએ રસ્તો બંધ કરી દીધો. તો આ સુખબાગ રોડ ને આજુબાજુની જે સોસાયટીઓ છે, જામપુરા છે, ગાયત્રી પરિવાર સોસાયટી, અહેમદી સોસાયટી, આ લોકો બજારમાં જવું હોય તો જશું ક્યાંથી? ગાડી લઈને જવાય એવું જ નથી. બધે રોડ ખોદેલા પડ્યા છે અને કંઈ કામ થતું નથી. 15 દિવસમાં 12 મીટરનું, 11 દિવસમાં 10-1 મીટર જેવું કામ થયું છે. અને પહેલાં નગરપાલિકા એવું કહેતી હતી કે અમે આ ભૂગર્ભ ગટરનું બધું જ પાણી અમે સદરપુર નાખીશું, હવે એ સદરપુર કેન્સલ કરીને લોકોએ આકેસણ રોડ નાખ્યું. તો આ ગામની પબ્લિકના પૈસાનો 150 કરોડ ધુમાડો કરવાનો કોઈ મતલબ ખરી? તમારું કોઈ આયોજન જ નથી, કોઈ વ્યવસ્થા જ નથી, અને છતાંય ગટરો તો ઉભરાય જ છે. કયો તમે પાલનપુરનો એક એરિયા મને એવો બતાવો કે જ્યાં ગટર ના ઉભરાતી હોય? આ ખાલે ને ખાલે પૈસા ખાવાના ધંધા છે, બીજું કોઈ કામ નથી. એટલે પબ્લિકને હવે જાગવું પડશે, અને પબ્લિકે જાગૃત થઈને આના માટે આંદોલન કરવું પડશે.
પાલનપુરમાં ભૂગર્ભ ગટર યોજના ગોકળ ગાયની ગતિએ ચાલી રહી છે, જેના પગલે શહેર નરકાગારમાં ફેરવાઈ ગયું છે. ભૂગર્ભ ગટર યોજના એક કમ્પાઉન્ડ હોવાના આક્ષેપો સાથે નગરજનો ભૂગર્ભ ગટર યોજનાના નામે થયેલા ગેરવહીવટની તપાસ કરવાની માંગ કરી રહ્યા છે. અમારે સાહેબ અહીંયા ભૂગર્ભનો એટલો મોટો પ્રશ્ન હતો કે ખોદાઈ તો ગયું હતું પણ કનેક્શન ન આપવાની કારણથી અમે વર્ષે ને વર્ષે અમે હેરાન પરેશાન થઈ જતા હતા અને અમારી ભૂગર્ભની ગટરો એકદમ ઉભરાઈ જતી હતી અને એકદમ રહેવાનું બી દુશ્વાર અમારું થઈ ગયું હતું. એટલી ગંધ મારતી હતી. અમારી તો સોસાયટી છે કાયદેસર અને આજુબાજુના ઇલાકાના અંદર બિચારા ગરીબ વસ્તી રહે છે, એમની તો બિલકુલ દશા ગંધાઈ ગઈ હતી. અને તમે અત્યારે બી જુઓ ચેમ્બરો બધા ભરેલા છે પણ અમારે સ્થાનિક અમે રજૂઆત કરી, અમારા જે ચૂંટાયેલા સભ્યોને અમે રજૂઆત કરી, એમને બિચારાએ ઉપર લેવલમાં રજૂઆત કરતા અત્યારે આ કામ ચાલુ થયું છે એનું અમને ખૂબ આનંદ છે. અને અમે ઉપરવાળાથી બસ પ્રાર્થના કરીએ કે આ કનેક્શન જોડાઈ જાય અને એને અંદર કોઈ રૂકવટ ના આવે, જોડાઈ જાય અને અમારી આ ગંદકી દૂર થાય. અને બીજું અમારે એક ગંદુ પાણી બહુ આવે છે સોસાયટીની અંદર. અમે એ ચીફ ઓફિસરને, કલેક્ટર સાહેબને અને અમારા સભ્યોને એ અમે પ્લાન કર્યો હતો કે ભાઈ સાહેબની પાસે અમે જઈએ રજૂઆત લઈને, પણ અત્યારે કોરોનાની મહામારીને હિસાબથી અમે ન ગયા. અને અમારી લેડીઝો શું કરે છે, બિચારી 15-20 મિનિટ પહેલાં પાણી જવા દે છે અને પછી પાણી ભરે છે, પણ કોઈક દિવસ કોઈનો નળ ખુલ્લો રહી જાય ગંદુ પાણી આવે છે. એના પર બી અમારી એક ખાસ વિનંતી છે કે એને બી ચેક કરાવો જરા. પાલનપુરના મફતપુરા વિસ્તારમાં તો 3 વર્ષ પહેલાં ભૂગર્ભ ગટરનું કામ કાગળ પર પૂર્ણ થયેલું બતાવ્યું હતું, છતાં સ્થાનિક રહીશોને ગટરો ઉભરાતા નગરસેવકે તપાસ કરાવતા ભૂગર્ભ ગટરના ભૂંગળા તો નાખવામાં આવ્યા હતા પરંતુ કનેક્શન જોડવાનું રહી ગયું હતું. ત્યારે નગરસેવકે દરમિયાનગીરી કરતા હાલમાં ભૂગર્ભ કનેક્શન જોડવાની કામગીરી શરૂ કરાઈ છે. શહેરમાં ઠેર ઠેર ખાડા ખોદવામાં આવ્યા છે ત્યારે ચોમાસામાં જાનમાલની નુકસાનની દહેશત વર્તાઈ રહી છે. ભૂગર્ભ કામગીરી પાલનપુરમાં લગભગ 2014માં 150 કરોડના ખર્ચે પાસ થયેલ હતી અને અત્યાર સુધી બી ભૂગર્ભ કામગીરી ચાલુ જ છે. અને ખાસ કરીને વોર્ડ નંબર 4ની વાત કરું તો આજે હું જે વિસ્તારમાં ઊભો છું મફતપુરા આંબાની છે, તો આ વિસ્તારમાં 3 વર્ષ પહેલાં ભૂગર્ભની કામગીરી પૂર્ણ બતાવવામાં આવી હતી અને છતાંય કનેક્ટિંગ જોડવામાં આવ્યું નહોતું. ભૂગર્ભ ચેમ્બરો ખાલી ન થતાં મારી જાણકારીમાં તપાસ કરાવતા મને ખબર પડી કે આનું કનેક્ટિંગ આપ્યું નથી. તો અત્યારે 2 દિવસથી જે તે જવાબદાર વ્યક્તિઓને કે તપાસ કરતા એ લોકોએ અત્યારે 2 દિવસથી કામગીરી શરૂ કરેલ છે. અને વોર્ડ નંબર 4ના તમામ વિસ્તારમાં અત્યારે ઘણી બધી જગ્યાએ મેઇન લાઇનો નખાઈ છે તો ત્યાં હાઉસ ચેમ્બરો બાકી છે, હાઉસ ચેમ્બર નખાઈ ત્યાં રોડ રસ્તા બાકી છે. તો આ જ્યારે આ વખતે વરસાદ પડે એ વખતે ખરેખર ખૂબ ખરાબ પરિસ્થિતિ સર્જાશે, કેમ કે પાણીનું આપણે ત્યાં વરસાદી નિકાલ બહુ સારી નથી અને એમાં આ ભૂગર્ભનું ખોદાયેલું છે એટલે ઘણા બધા જાનીમાલી નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. તો મારી ચીફ ઓફિસરને વિનંતી છે કે પોતે ચેમ્બરમાંથી બહાર નીકળે અને પાલનપુર વિસ્તારને અને ખાસ કરીને વોર્ડ નંબર 4ની મુલાકાત લે અને GUDCને પત્ર લખે કે ભાઈ ખરેખર શહેરની પરિસ્થિતિ બહુ ભયાનક છે અને બહુ ખરાબ છે અને આવનારા સમયમાં જો 4-5 ઇંચ વરસાદ 1 કલાકમાં પડી જાય તો જોવા જેવી થાય પાલનપુરમાં. શાસક પક્ષની અણધાર નીતિના કારણે કરોડો રૂપિયાના વેડફાટ છતાં ભૂગર્ભ ગટર યોજના અધૂરી રહી છે ત્યારે પાલિકાના ચીફ ઓફિસરે લૂલો બજાવ કરતા જણાવ્યું હતું કે ઓક્સિડેશન પોન્ડ માટે આખેશણ ગામની જમીનની માંગણી કરાઈ છે, જે મંજૂર થશે તેવો આશાવાદ વ્યક્ત કરતા તેઓએ ભૂગર્ભ ગટર યોજનાનું અધૂરું કામ પૂર્ણ કરવાનું રટણ કર્યું હતું. સરકાર દ્વારા GUDCનો અમે ભૂગર્ભ ગટરનો અમે જે પ્રોજેક્ટ નગરપાલિકા વિસ્તારમાં ચાલી રહ્યો છે આના ભૂગર્ભ ગટરના ગંદા પાણીના નિકાલ માટે અને સરકારશ્રી દ્વારા અને આકેસણ ખાતે અને STP માટે જમીન ફાળવણીની પ્રક્રિયા હાલ અત્યારે ને ચાલુમાં છે. જ્યારે જમીન બહુ ઝડપથી ફળવાઈ જશે ને એવી આશા છે અને જ્યારે ને એનો આગોતરો કબજો નગરપાલિકાને આપવામાં આવશે એ વખતથી STPની કામગીરીને સત્વરે શરૂ કરાશે અને જે નગરપાલિકાનો જે ગંદા પાણીના નિકાલનો પ્રશ્ન છે એ નિકાલ થવાની પૂરેપૂરી શક્યતા છે એમાં.